हेलो फ्रेंड्स, इंजीनियरिंग ड्रॉइंग ना नेक्स्ट सेशन में आपणे आगळ वधीए छे। मित्रों, आपणे अगाड़ी सिंपल सॉलिड त्रण पूरू कर्युं, ओके। हवे एना पछी सिंपल सॉलिड फोर। तो सिंपल सॉलिड फोर में आपणे जे शुं शीखवाना छे, पेंटागोन प्रिझम, पंचकोण प्रिझम। पेंटागोन एटले पंचकोण, पंचकोण प्रिझम अने पेंटागोन पिरामिड एटले पंचकोण पिरामिड। हवे एनी लेंथ अरे हाइट आपने आपी दीधी छे। कई हाइट आपी छे? लेंथ एनी 30 એટલે બાજુઓ 30 મિલીમીટર, મિલીમીટર યાદ રાખજો ખાસ, અને હાઇટ એની 60 મિલીમીટર। એવી જ રીતે પિરામિડની પણ લેન્થ અને હાઇટ સેમ જ છે। મિત્રો, પેન્ટાગોન પ્રિઝમ અને પિરામિડનું મોડેલ બી આપણી પાસે છે, તો એ તમને હું સમજાવી દઉં। આ જો, આ આપણી પાસે એક જોબ છે, એમાં ઉપરનો શેપ બી પેન્ટાગોન છે, ઓકે, અને નીચેનો શેપ બી પેન્ટાગોન છે। એટલે ઉપર અને નીચેના જે શેપ છે એ પેન્ટાગોન પંચકોણ છે, એટલા માટે આ જોબને પેન્ટાગોન પ્રિઝમ કહેવામાં આવે। અને પેન્ટાગોન પિરામિડ એ પણ આપણી પાસે છે। જો નીચેનો શેપ કેવો છે? પેન્ટાગોન એટલે પંચકોણ છે, અને બધી જ સાઈડો એક એક ટોચ પર મેચ થાય, એટલે આ પ્રકારનો જે જોબ છે એને આપણે પેન્ટાગોન પિરામિડ કહીએ છીએ। ओके मित्रों, तो आ बे वस्तु दौरता आपणे शीखवानुं छे, बहु इजी छे। मारी एवी विनंती छे बधाने के सिम्पल सॉलिड 1, 2 अने 3 बधा जोई लेजो, तो आ जॉब तमारे दौरवानो बहु इजी थई जशे। ओके मित्रों, चलो स्टार्ट करीए आपणे। एनी लेंथ केटली लेवानी छे? 30 मिलीमीटर। बाजुओ केटली लेवानी? पेंटागोनी बधी बाजू 30 मिलीमीटर लेवानी। आपणे शुं कर्युं मित्रों के 30 मिलीमीटरनी एक लीटी दोरी दीधी छे। હવે 30 મિલીમીટરની બાજુ વાળો એક પંચકોણ પેન્ટાગોન પહેલા દોરી દઈએ। પેન્ટાગોન દોરવાની ઘણી બધી રીતો છે મિત્રો, જ્યોમેટ્રિકલ કન્સ્ટ્રક્શનમાં પણ મેં તમને 3 થી 4 રીત બતાવી છે, પણ એ રીત થોડો સમય માંગી લે એવું છે। આપણે એના કરતા સિમ્પલ ટેકનિક્સ બીજી હું તમને બતાવી દઉં છું મિત્રો। તો તમારે શું કરવાનું છે કે અહીંયાથી 108 મિલીમીટર એના અંદરના ખૂણા છે પેન્ટાગોનના, 108 ડિગ્રી હોય છે, સોરી મિલીમીટર નહીં, સેન્ટીમીટર નહીં પણ ડિગ્રી, ઓકે। તો 108 ડિગ્રી આપણે લઈ લેવાનો, ઓકે। ખૂણો બે બાજુથી લઈએ મિત્રો, અહીંયાથી પણ લઈએ અને અહીંયાથી પણ લઈએ। જો આ જે પોઈન્ટ છે ત્યાં હું આ પોઈન્ટ મૂકી જાઉં છું, ઓકે। હવે જો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, અહીંયાથી સ્ટાર્ટ કરતા કરતા 90 થયા, આ 100 થયા, 100 આપણે કેટલા લેવાના છે? 108 લેવાના છે, તો 110 પછી અહીંયા 105 થાય છે, અને આ 108 મિલીમીટર થાય, અરે 108 ડિગ્રી થાય, ઓકે। તો 108 ડિગ્રી આપણે લઈ લીધા છે। હવે અહીંયાથી હું લીટી દોરી જઈશ, ઓકે। હવે શું કરીએ કે આ પોઈન્ટ છે અહીંયા પણ 108 ડિગ્રી જોઈએ, તો આપણે શું કરીએ મિત્રો કે આ જે પોઈન્ટ છે એને અહીંયા આપણે સેટ કરીએ, અને અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ, તો આ 90 ડિગ્રી થયા, આ 100 ડિગ્રી થયા, 105 ડિગ્રી થયા, અને આ 108 ડિગ્રી, ઓકે મિત્રો। ચાલો એક ઝાંખી લીટી દોરી દઈએ, પછી 30 મિલીમીટર આપણે માપી લઈશું, ઓકે। ચાલો આ ઝાંખી લીટી દોરી દીધી, આપણે ઝાંખી લીટી દોરી દીધી, હવે એ માપવું પડશે મિત્રો। આપણે શું કરીએ કે ફૂટપટ્ટીથી માપવા કરતા આનાથી ચાપ જ મારી દઈએ, એ ઇઝી થઈ જશે, ઓકે। તો અહીંયાથી આપણે 30 મિલીમીટર તો છે જ, ઓકે, આ એક ચાપ માર્યા એટલે આ પણ 30 મિલીમીટર થઈ જશે મિત્રો, અહીંયા પણ 30 મિલીમીટર થઈ જશે, ઓકે। ચાલો હવે અહીંયાથી ફરી પાછા એટલો જ ચાપ, આ એક ચાપ અહીંયા અને બીજો ચાપ અહીંયા, મિત્રો 5 ખૂણા થઈ ગયા, 1, 2, 3, 4 અને 5। હવે હું પંચકોણ દોરી દઉં છું, બરાબર છે, અને એને રાખ કરી દઉં, આપણો સમય નહીં બગડે એટલે ફટાફટ હું દોરી દઉં, પછી તમને અગાડી હું સમજાવું, ઓકે મિત્રો। તો આ મેં ફક્ત ડાક કરી દીધું છે, અહીંયા 2 ચાપ મારેલા એને આપણે ટચ કરી દઉં। હવે મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું ટ્રાયંગલ પ્રિઝમ અને પિરામિડ, કે કોઈ પણ જોબના આઈસોમેટ્રિક જોબ દોરવા હોય તો ત્યારે શું કરવું પડે કે કોઈ પણ શેપ હોય, ત્રિકોણ હોય, પંચકોણ હોય, ષટકોણ હોય, એને આપણે ચોરસ અથવા લંબચોરસ ફ્રેમમાં બંધ કરવા પડે, એમાં ફિટ કરવા પડે। આપણે શું કરીએ મિત્રો
કે એકદમ ઝાંખી લીટી યાદ રાખજો આપણે પંચકોણ દોરવાનું છે એટલે બાકીની બધી લીટીઓ એકદમ ઝાંખી તો હવે આપણે એને બોક્સમાં ફિટ કરીએ શું કરીએ સેટ સ્ક્વેરનો ઉપયોગ કરીએ બે લીટી અહીં દોરી દઉં એકદમ ઝાંખી લીટી અને જો આને ફક્ત લંબાવવાની જ છે ઓકે એકદમ આડી રેખા અહીંયા ટોચ છે અહીંયાથી આપણે મેચ કરીએ एकदम झांखी लीटी दोरी दीधी झांखी लीटी हम उभी लीटी अहीं टच करवानी अने अहीं टच करवानी आ जे बाजू छे एने आपणे टच करी ओके हवे ए अने बी नी वच्चे वन टू आपणे मूकवाना छे ओके
तो आ ए अने बी वच्चे वन टू मूकी है तो आ एक चाप मारो अहीं है बीजो चाप मारो आपणे अहीं है एटले वन टू पॉइंट थई गया। अहीं हुं लखी दऊं वन अने टू पॉइंट थई गया। एज रीते अहीं पण ए बी छे तो अहीं पण आपणे वन टू चाप मारी दईए एटलुं ज मे लीधुं छे आ वन अने आ टू। चलो अहीं पण हुं लखी दऊं वन टू। घणी बुक नी अंदर मित्रों अहीं वन अने वन डेस आपेला होय टू अने टू डेस आपेला होय आपणे वन अने वन ज लईए याद रहेवानुं ईजी थई जाय वन टू। चलो हवे कया पॉइंट मूकीए जोजो थ्री अने फाइव पॉइंट मूकीए तो थ्री अने फाइव बेवनुं डिस्टन्स सरखुं छे। जो आ डिस्टन्स अने आ डिस्टन्स बेव सरखुं छे ओके। हवे आपणे शुं करीए त्रण नंबर ना पॉइंट माटे હવે ત્રણ નંબરનો પોઈન્ટ ક્યાં છે જો બી અને સી ની વચ્ચે છે તો આ બી અને સી છે એની વચ્ચે આપણે ત્રણ નંબરનો પોઈન્ટ મૂકીએ તો અહીંયાથી બી પર પોઈન્ટ મૂકીએ આ ત્રણ નંબરનો પોઈન્ટ થઈ ગયો બી અને સી છે અહીં બી ત્રણ નંબરનો પોઈન્ટ થઈ ગયો ઓકે આપણે લખી દઈએ અને પાંચ નંબર મિત્રો એ બી સરખો જ છે અને એ કોની વચ્ચે છે એ અને ડી ની વચ્ચે છે ઓકે તો આ એ અને ડી છે એની વચ્ચે આપણે મૂકી દઈએ પાંચ નંબરનો પોઈન્ટ આ એ અને ડી પાંચ નંબરનો પોઈન્ટ અહીં આવી જશે અહીંયા પણ પોઈન્ટ મૂકું આ પાંચ નંબરનો પોઈન્ટ થઈ ગયો એટલે હવે આ પાંચ અને પાંચ હવે ફક્ત રહ્યો કયો ચાર નંબરનો પોઈન્ટ ચાર નંબરનો પોઈન્ટ મૂકીએ અને આપણે જોડી દઈએ એટલે પંચકોણ પ્રિઝમ થઈ જશે ઓકે તો કોઈ બી આ જો હવે સરખું જ છે सी फोर लई लो अथवा तो डी फोर लई लो बेव सरखू आवशे ओके। हवे चार नंबर नो पॉइंट मूकवानो ओनी वच्चे मूकवानो सी अने डी तो आ सी अने डी छे आ पॉइंट मूकी दीधो आ पॉइंट मूकी दीधो ओके। चलो चार नंबर चार बधुं थई गयुं मित्रों हवे फक्त जोडवानुं छे वन टू थ्री फोर फाइव ने जोड़ी दईए અહીંયા વન ટુ થ્રી ફોર ફાઈવ ને જોડી દઈએ એટલે આપણો પંચકોણ કમ્પ્લીટ ઓકે। ચાલો ઓકે તો આપણે શું કર્યું છે વન ટુ થ્રી ફોર ફાઈવ ને આપણે મેચ કરી દીધા હવે શું કરીએ કે ફાઈવ ને ફાઈવ સાથે મેચ કરીએ વન ને વન સાથે અને ટુ ને ટુ સાથે ઓકે। ચાલો આપણે શું કર્યું હમણાં સુધી ફાઈવ ને ફાઈવ આ જોડી દીધું વન ને વન સાથે હવે જો ચાર ને ચાર સાથે આપણે જોડવાનું તો છે ત્રણ ને ત્રણ સાથે બી જોડવાનું છે પણ મિત્રો જોજો આ ત્રણ લાઈન છે એક બે ને ત્રણ ધાર એ આપણે એક બે ને ત્રણ ધાર દોરી દીધી હવે આ પછાડની જે બે લાઈન છે ને એ આપણે દેખાતી નથી અને જે લાઈન નહીં દેખાય એના માટે આપણે ડોટેડ લાઈનનો ઉપયોગ કરીએ ઓકે તો હવે ડોટેડ લાઈન આપણે દોરી દઈએ આ રીતે चार ने चार साथ है पर डॉटेड लाइन एट तूटक लाइन अने आ त्रण ने त्रण साथ ए भी तूटक लाइन आ पण तूटक लाइन बे थी त्रण अने त्रण थी चार तूटक लाइन અને ચાર થી પાંચ પણ તૂટક લાઈન આ રીતે મિત્રો દેખાય છે તમને પંચકોણ આ પીળા કલરનું જે છે એ પંચકોણ બની ગયો આ રીતનો જો બરાબર છે હવે આપણે બીજું શું દોરવાનું છે પેન્ટાગોન પિરામિડ તો પિરામિડમાં ઉપર કઈ હેક્ઝાગોન નથી પેન્ટાગોન નથી દેખાતો ફક્ત નીચેના ભાગમાં જ દેખાય છે તો હવે આપણે શું કરીએ કે આટલો ભાગ હું ફક્ત દોરી દઉં બરાબર છે આટલો ભાગ દોરીને પછી આપણે આગળ વધીએ ઓકે ચાલો ઓકે મિત્રો તો પેન્ટાગોન પિરામિડ માટે પણ આપણે આ જ મેથડનો ઉપયોગ કર્યો એ બી સી ડી બ્લોક દોરી દીધા પહેલા આ રીતે એ બી સી અને ડી દોરી દીધા આની જેમ જ એની અંદર વન ટુ થ્રી ફોર ફાઈવ જે પોઈન્ટ છે એને આપણે પોઈન્ટ આઉટ કર્યા વન ટુ થ્રી ફોર ને
હવે જોજો એને ફક્ત જોડી દેવાનું છે પણ કઈ રીતે જોડવાનું એ હું તમને બતાવી દઉં ઓકે ચાલો એબી ને ડાર્ક કરી દેવા 1 2 ને ડાર્ક કરવાનું फाइव ने पण डार्क करीशुं फोर ने भी डार्क करी देशुं हवे थ्री और फोर छे एने आपने डॉटेड लेशुं ये आपने नहीं देखा से ओके अने हवे तमने खबर छे કે આ બધા પોઈન્ટ એક જગ્યાએ મેચ થાય બરાબર છે આપણે શું કરીએ કોઈ પણ બે લીટી લઈ લઈએ અને એનું મધ્ય બિંદુ આપણે દોરી દઈએ કયો બે લઈ લઈએ દાખલા તરીકે આ ખૂણો છે તો આ ખૂણાની સામેની બાજુ એટલે આપણે આ રીતે એક લાઈન લઈ લઈએ બીજું આ ખૂણો છે એની સામેનો ખૂણો આ ખૂણો છે એની સામેનો ખૂણો સામ આ આવી રહી શકાય આ સામસામેનો ખૂણો આપણે છે બાજુ અને સામેનો ખૂણો એ આપણે લઈ લઈએ અને આપણે મધ્ય બિંદુ શોધી લઈએ ઓકે ચાલ તો અહીંયા આપણે શું કરીએ કોઈ પણ એક લઈ લઈએ આ સામસામેની બાજુ લઈ લઈએ ઓકે આ બેનું તમારે મધ્ય બિંદુ માપીને લઈ લેવાનો એટલે આ ભાગ આવી ગયો એકદમ ઝાંખી લાઈન આપણે ફક્ત મધ્ય બિંદુ શોધવાના છે ઓકે આ બાજુ છે એની સામેની બાજુ આપણે આ લઈ લઈએ ઓકે આ થઈ ગયું ઓકે હવે આ આપણો મધ્ય બિંદુ મળ્યો બરાબર છે આ જે મધ્ય બિંદુ મળ્યો ત્યાંથી એની હાઈટ કેટલી છે 60 મિલીમીટર તો 60 મિલીમીટર આપણે લઈ લઈએ એક્ઝેક્ટ વર્ટિકલ હોવું જોઈએ આ આપણે લઈ લીધું બરાબર છે બસ આ પોઈન્ટને બધા સાથે જોડી દેવાનું હવે આ રીતે જો वन टू पांच लाइन दौरवानी आ तीजी लाइन आ चौथी लाइन और आ पांचमी लाइन है डॉटेड लाइन लेवानी बस आ आपलो पेंटागोन प्रिज्म पिरामिड थई गयो ओके તો આ રીતે તમને પરીક્ષામાં પૂછાય તો આ રીતે તમારે દોરવાનું 10 થી 12 માર્કનો આ જોબ હોય મિત્રો હું એવી આશા રાખું છું કે આ જોબ તમને બરાબર સમજ પડી હશે એક કે બે વખત તમારે જોઈ લેવાનું ઓટોમેટિક ખબર પડી જશે ઓકે મિત્રો તો આ થયું આપણું પેન્ટાગોન પ્રિઝમ નેક્સ્ટ ટાઈમ હેક્ઝાગોન ષટકોણીય પ્રિઝમ અને ષટકોણીય પિરામિડનો આપણે સિમ્પલ સોલ્યુટ જોઈશું હું એવી આશા રાખું છું બધાને સમજ પડી હશે અને બધા જરૂર જરૂરથી ટ્રાય કરજો ઓકે थैंक यू वेरी मच घरे रहो सुरक्षित रहो ओके okay?